नमस्कार, आप जोई रह्या छो मंतव्य न्यूज ब्रेकफास्ट न्यूज साथे हूँ छु जागृति। बुलेटिन में सौप्रथम बात करिए हाल में ज मळता समाचार। जे प्रकारना अहेवाल आवी रह्या छे ते मुजब एमडीएच मसालाना मालिक महाशय धर्मपाल नु निधन थयुं छे। सवारे 5:38 तेओए अंतिम श्वास लीधा। 98 वर्षनी वये महाशय धर्मपाल नु निधन थयुं छे। महाशय धर्मपाल एमडीएच मसालाना मालिक गुलाटी नु हार्ट अटैक थी निधन थयुं छे। मसाला किंग ना नामे ओळखाता हता धर्मपाल अने 98 वर्षनी वये पण तेओ सतत एक्टिव हता। पद्मभूषण अवॉर्ड थी तेओने सम्मानित करवामां आव्या हता। आज सवारे 5:38 धर्मपाले अंतिम श्वास लीधा अने आ दुनिया ने अलविदा कही दीधी। 98 वर्षनी वये एमडीएच मसालाना मालिक महाशय धर्मपाल गुलाटी नु हार्ट अटैक थी निधन थयुं छे। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિંદા। બ્રિંદા, એમડીએચ મસાલા એટલે સામે નામ આવે માલિક મહાશય ધર્મપાલનું અને એક ઇમેજ પણ તેઓની આપણને જોવા મળે। આજે તેઓએ સવારે 5:30 અંતિમ શ્વાસ લીધા, શું છે વધુ વિગત મળી રહી? જાગૃતિ, જો વાત કરીએ તો મસાલાના માલિક મહાશય એટલે કે ધર્મપાલ નું નિધન થયું છે। ખાસ જો વાત કરીએ, સવારે 5:38 તેમણે અંતિમ શ્વાસ લીધા છે। 98 વર્ષની ઉંમર હતી તેમની અને તેમનું હાર્ટ એટેક થી નિધન થયું છે। ખાસ તો મસાલાની વાત આવે જાગૃતિ, ત્યારે સીધું જ તેમનું નામ યાદ આવતું હતું અને મહાશય જે ધર્મપાલ છે તેમનું નામ મસાલા કિંગ તરીકે ઓળખાતું હતું, કારણ કે કોઈ પણ મસાલા હોય તેના કિંગ તરીકે તેમને એક આગવી ઓળખ ઉભી કરી હતી। બરોડાના રહેવાસી હતા તે અને તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવા માંગે હતા। એટલે કે તેમના નિધનથી હવે જો વાત કરીએ તો જે મસાલા જગત છે તેમાં ખૂબ જ મોટી ખોટ પડી છે, કારણ કે જે રીતે તમામ જે કહી શકાય કે આટલા વર્ષોથી જે પ્રમાણે તેમણે જે નામ બનાવ્યું હતું ક્યાંક ને ક્યાંક હવે તેમાં એક ખોટ ચાલુ છે, કારણ કે તેમનું નિધન થયું છે 98 વર્ષની ઉંમરે। એટલે તેનાથી જો વાત કરીએ તો પરિવારમાં પણ અત્યારે શોકની લાગણી છે અને સાથે જ જો વાત કરીએ તો તેમની જે ઉંમર હતી તેને કારણે પણ હવે તેમને જે હાર્ટ એટેક આવ્યો છે તેનાથી તેમનું નિધન થયું છે। એટલે મસાલા કિંગ નું જે આજે નિધન થયું છે તેનાથી તેમના પરિવારમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે। જી, વૃંદા, તો મસાલા કિંગ કહેવાય છે મહાશય ધર્મપાલ ગુલાટી, કે જેઓએ આજે સવારે 5:38 હાર્ટ એટેકને કારણે અંતિમ શ્વાસ લીધા। 98 વર્ષની તેઓની વય, પરંતુ આટલી વયે પણ તેઓ સતત એક્ટિવ હતા। એમડીએચ મસાલામાં તેઓને એક પોતાના પ્રાણ રેડીને પોતાની જે કંપની છે મસાલાની કંપની છે તેને એક નામ અપાવ્યું હતું અને પોતે પદ્મ વિભૂષણથી સન્માનિત પણ થયા હતા।